જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે ગરુડ પુરાણનો 11મો અધ્યાય કરીશું. અધ્યાય 11. ગરુડજીએ ભગવાનથી પૂછ્યું કે હે મહારાજ નારાયણ, મને હવે તમે સપિંડનની વિધિ અને સૂતકના વિષયમાં બતાવો તથા શૈયા તથા પદદાનના વિષયમાં પણ એની મહિમા બતાવો. આ સાંભળીને ભગવાન નારાયણ બોલ્યા કે આ ક્રિયા એવી છે કે એનાથી પ્રેતનું નામ છૂટી જાય અને તે પિતૃગણોમાં નિવાસ કરે છે. જે પુત્ર સપિંડન કર્યા વગર સૂતકથી નિવૃત્ત નથી થતો તે હંમેશા અશુદ્ધ રહે છે. આથી પુત્રને સપિંડન કરવું જોઈએ. આના ઉપાય આ પ્રકારે છે. એ દિવસમાં બ્રાહ્મણ, 12 દિવસમાં ક્ષત્રિય અને 15 દિવસમાં વણિક તથા 1 મહિનામાં શુદ્ર શુદ્ધ થાય છે. પ્રેતના સૂતકથી સપિંડી લોકો 10 દિવસમાં શુદ્ધ થઈ જાય છે. જે કુળના લોકો હોય છે તેઓ 3 રાતમાં શુદ્ધ થાય છે અને પોતાના ગોત્રના લોકો નહવા માત્રથી શુદ્ધ થઈ જાય છે. પેઢીઓના ભેદથી સૂતકના દિવસોમાં અંતર હોય છે. 4થી પેઢીમાં 10 રાત સુધી, 5મી પેઢીમાં 6, 6ઠી પેઢીમાં 4 અને 7મી પેઢીમાં 3 દિવસ સુધી સૂતક રહે છે. એના પછી 8મીમાં 1 દિવસ અને 9મીમાં 2 પ્રહર તથા 10મી પેઢીમાં સ્નાન કરવાથી જ સૂતક સમાપ્ત થઈ જાય છે. જે વ્યક્તિ પરદેશમાં ગયેલો હોય છે, જો એના મૃત્યુનો સંવાદ 10 દિવસના અંદર મળે તો જેટલા દિવસ બાકી રહી જાય છે એટલા જ દિવસના સૂતક માનવા જોઈએ. આ દિવસ પછી જો 1 વર્ષ સુધી મૃત્યુની સૂચના મળે તો 3 રાત સુધી સૂતક થાય છે અને 1 વર્ષ પછી સમાચાર મળવાથી સૂતક માત્ર સ્નાન કરીને જ નષ્ટ થઈ જાય છે. અને જો પહેલા સૂતકના 2 ભાગ વીત્યા પછી બીજા લાગી જાય છે તો પહેલાની સાથે જ તે સમાપ્ત થઈ જાય છે. બાળકના દાંત નીકળવાથી પહેલાં જ જો એની મૃત્યુ થઈ જાય તો નાહવા માત્રથી શુદ્ધિ થઈ જાય છે. એના પછી લગ્ન નક્કી થવા પર 1 દિવસ અને લગ્ન પછી 2 કુળોમાં 3 રાત્રિના સૂતક હોય છે. વાગદાન અને લગ્નની વચ્ચેના સૂતક બંને કુળમાં થાય છે, પરંતુ લગ્ન પછી ફક્ત પતિના ઘરમાં. જો 6 મહિનાની અંદર ગર્ભસ્ત્રાવ થઈ જાય તો ગર્ભના મહિનાની સમાન દિવસોમાં જ શુદ્ધિ થાય છે. ગર્ભના પતન થવા પર શુદ્ધિ તરત જ થઈ જાય છે. કળિયુગમાં આ નિયમ છે કે બધા વર્ણોમાં વૃદ્ધિ સૂતક અને મૃતક સૂતકની શુદ્ધિ 10 દિવસમાં થાય છે. મૃતક સૂતકમાં દેવતાની પૂજા અભિનંદન ના કરવા જોઈએ. સંધ્યાદાન, તપ, પિતૃનું તર્પણ આ બધું મૃતક સૂતકમાં ના કરવું જોઈએ અને જે લોકો કરે છે તેમને પૂર્વ કર્જ નષ્ટ થઈ જાય છે. એની સાથે મંત્રથી પવિત્ર વ્યક્તિને, અગ્નિહોત્રી અને પતિને બ્રહ્મમાં નિષ્ઠા રાખવાવાળા ગૃહસ્થ અને રાજાને તથા વૃત્તિને સૂતક નથી લાગતા. મનુએ કહ્યું કે લગ્ન ઉત્સવ અને હવનમાં મૃતક સૂતક થવા પર પહેલાંથી બનેલું અન્ન ખાવું જોઈએ, પરંતુ જો અજાણતામાં કોઈ દોષ થઈ જાય છે તો દોષનો ભાગ નથી લાગતો. મૃતક સૂતકમાં દાન આપવાવાળા દોષી થાય છે અને લેવાવાળા પણ દોષી થાય છે. આથી સૂતક પણ શુદ્ધિ માટે પિતાનું સપિંડન કરવું જોઈએ, જેનાથી તે પિતરલોક જઈ શકે છે. હે ગરુડ, મેં ધર્મશાસ્ત્ર અનુસાર ચારેય વર્ણો માટે 12મા દિવસના સપિંડનની વ્યવસ્થા કરી છે, પરંતુ કળિયુગમાં ધર્મના નુકસાનથી પુરુષની આયુ ઓછી થઈ જાય છે. આથી 12મા દિવસે સપિંડન કરવું જ યોગ્ય છે. કોઈના મરવા પર ગૃહસ્થ લોકોને ત્યાં યજ્ઞોપવિત વ્રત ઉત્સવ નથી થતા. યાચકને જોઈએ કે તે ત્યાં સુધી ભિક્ષા ન લે જ્યાં સુધી તે સપિંડન નથી થઈ જતું. મનુષ્ય કર્મના લોકમાં વિઘ્નોનો ભાગી બને છે. આથી સપિંડન કરવું જોઈએ. મનુષ્યને જોઈએ કે મૃતક સ્થાનને ગોબર એટલે કે છાણથી લીપીને વિધાનપૂર્વક સપિંડન કરે અને પછી એના પછી આચમન વગેરે કરીને વિશ્વદેવોનું પૂજન કરે. પછી રુદ્ર, સૂર્ય અને ઇન્દ્ર તથા પિતામહને ક્રમથી પિંડદાન કરે અને 4થું પિંડ મૃતકને આપી દે. સુગંધિત વસ્તુઓ, ભોજન, પાન, ઇલાયચી વગેરેથી પિંડ પૂજન કરે. એના પછી સુવાની શલાકાથી પિંડના 3 ભાગ કરીને વગેરેના પિંડથી મિલાવી દે. જો પિતાના મરવા પર પિતામહ જીવિત છે તો એને પહેલા પ્રપિતામહને 3 પિંડ આપે. એ જ ક્રમમાં એમાં મિલાવીને પિંડોનું દાન કરે. માતાના પહેલા મરી જવા પર જો દાદી વિદ્યમાન હોય તો માતાના શ્રાદ્ધમાં પિતાના પિંડની આ પ્રકારથી યોજના કરે કે
પ્રિપિતામહને 3 પિંડ આપીને એની સાથે માતાના પિંડના તારણ ભાગ કરીને એમાં મિલાવીને માતાના પિંડને મિલાવી અને એ જ રૂપમાં પુત્ર રહિત સ્ત્રીનું સપિંડન પુરુષ અથવા પતિ કરે. સ્ત્રીનું સપિંડનકરણ પતિ વગેરેથી સાથે કરવું જોઈએ. ગરુડ, જે સ્ત્રી પુરુષ એક જ ચિતા પર ચઢીને બળે તો સસરા વગેરેની વચ્ચે તણખલું રાખીને એ સતીનું સપિંડન કરવું જોઈએ. પુત્રને જોઈએ કે તે પહેલા પિતાને સતીનું પિંડ દાન કરે, એના પછી સ્નાન કરે. જો સતી પતિના મૃત્યુના 10 દિવસની અંદર અગ્નિમાં પ્રવેશ કરે છે તો તેના પતિની સાથે જ પથારે એટલે કે શૈયાનું દાન અને પિંડ દાન કરવું જ યોગ્ય છે. એના પછી અતિથિને ભોજન ખવડાવીને પિત્તર મુનિ દેવતા અને દાનવોને તૃપ્ત કરીને મનુષ્ય પરમ પદ પ્રાપ્ત કરે. 1 ગ્રાસના બરાબર ભિક્ષા હોય છે અને 4 પુષ્કળ હોય છે અને 4 પુષ્કળ હોય છે અને 4 પુષ્કળનું 1 હંતકાર હોય છે. સપિંડી યોગમાં અક્ષત ચંદનથી બ્રાહ્મણના ચરણોની પૂજા કરવી જોઈએ અને દાન આપવું જોઈએ. પોતાના આચાર્યને વર્ષભર માટે અન્ન સોનું ચાંદી આપવા જોઈએ અને એના પછી મંગળ કુમકુમથી 9 ગ્રહોને દેવી અને વિનાયકને પૂજવા જોઈએ. એના પછી આચાર્ય મંત્રયુક્ત અભિષેક કરે અને હાથમાં સૂતર બાંધીને પવિત્ર અક્ષત ચોખાનું દાન કરે. પછી 12 બ્રાહ્મણોને ભોજન ખવડાવે અને દક્ષિણા આપે. પછી એના પછી પોતપોતાની આજીવિકા ક્રમને સ્પર્શ કરે. બ્રાહ્મણ જળને, ક્ષત્રિય શસ્ત્રને, વૈશ્ય પ્રદોદને અને શુદ્ર દંડને સ્પર્શે ત્યારે પૂરી શુદ્ધિ થાય છે. મનુષ્યને જોઈએ કે તે સપિંડન ક્રિયા કરીને ક્રિયામાં પ્રયુક્ત વસ્ત્રોનો ત્યાગ કરે અને સફેદ કપડાં પહેરીને શૈયાદાન કરે. શૈયાદાન અવશ્ય કરવું જોઈએ. શૈયા લાકડીથી બનેલી હોય અને ચિત્રોથી સુસજ્જિત હોય, રેશમથી બનેલી હોય, સફેદ રૂથી ઢાંકેલી હોય, સુગંધિત હોય ત્યારે તેને ભૂમિમાં સ્થાપિત કરવામાં આવે અને છત્રી વગેરે લગાવીને જે વસ્તુ શૈયા માટે જરૂરી હોય એની સ્થાપના કરીને એ શૈયા પર લક્ષ્મી સહિત વિષ્ણુની મૂર્તિ સ્થાપિત કરવી જોઈએ. એના પછી સુહાગવતી સ્ત્રી હોય તો સુહાગની બધી વસ્તુઓને રાખે અને પછી ગંધફૂલથી આભૂષિત કરીને શૈયાના ઉપરી ભાગમાં લક્ષ્મીનારાયણને બેસાડે. ફૂલોથી લદાયેલી શૈયા પર લક્ષ્મીનારાયણને બેસાડીને એમની પૂજા પછી ગણેશજીની મૂર્તિની સ્થાપિત કરી એમનું ફરી પૂજન કરે. એના પછી ઉત્તરની તરફ મોં કરીને પોતાની અંજુલીમાં ફૂલોને લઈને બ્રાહ્મણને સામે ઊભા કરીને મંત્રનું ઉચ્ચારણ કરે અને કહે છે કે હે ભગવાન, ક્ષીરસાગરમાં તમારી શૈયાની સમાન અમને શૈયા પ્રાપ્ત થાય. અને આ પ્રકારે પ્રાર્થના કરીને ફૂલોને બ્રાહ્મણ પર અને લક્ષ્મીનારાયણની પ્રતિમા પર છોડે અને સંકલ્પ સહિત શૈયાને બ્રાહ્મણને દાન આપી દે અને પછી કહે કે હે બ્રાહ્મણ, તમને કોઈ શું આપી શકે છે છતાં પણ આપ આને ગ્રહણ કરો. એના પછી શૈયા પર પ્રતિષ્ઠિત મૂર્તિઓના હલાવીને એમની પ્રદક્ષિણા કરો અને પરી વિસર્જિત કરો. પછી શૈયાનું દાન કરો. પ્રસ્તુત શૈયાને એક જ બ્રાહ્મણને આપવામાં આવવી જોઈએ. અનેકને શૈયા આપવાવાળા અથવા એને વેચવાવાળા નરકમાં પડે છે અને યોગ્ય બ્રાહ્મણને શૈયા દાન કરવાવાળા પુણ્યને પ્રાપ્ત કરે છે. દાન કરવાવાળાના માતા પિતાના પણ લોક પરલોક સુધરી જાય છે. આ દાનથી પરમ લાભ પ્રાપ્ત થાય છે. મનુષ્ય ઇન્દ્ર ભવનમાં સુખપૂર્વક રહે છે. તે અપ્સરાઓ સહિત મહાપ્રલય સુધી આનંદપૂર્વક સુધી નિવાસ કરે છે. આવી શૈયા દાન કરવાથી તીર્થ અને પર્વોના દાનનું પુણ્ય પ્રાપ્ત થાય છે. એના પછીથી હે ગરુડ, હું તને પદદાનના વિષયમાં બતાવું છું. પદદાનની વિધિ આ પ્રકારે છે. પદદાનમાં વસ્ત્ર, છત્રી, જૂતા, અંગૂઠી, કમંડળ, પંચપાત્ર આપવામાં આવે છે. આ વસ્તુઓની સાથે તાંબાનું પાત્ર, દંડ, ભોજન અને યજ્ઞોપવિત પણ આપવામાં આવે છે. આ રીતે મનુષ્યને જોઈએ કે તે 12મા દિવસે પોતાની શક્તિના અનુરૂપ 13 બ્રાહ્મણોને ત્રેપદ દાન કરે. આ દાનથી પુરુષ સદગતિ પ્રાપ્ત કરે છે. જેમ કે મેં પહેલાં બતાવ્યું કે યમનો માર્ગ ખૂબ જ ગરમ હોય છે, આથી છાયડા માટે છત્રીનું દાન આપવામાં આવે છે કે મસ્તક પર સુંદર છાયડો બની રહે. જૂતાનું દાન કરવાથી યમ માર્ગમાં આવવાવાળા ઘોડાની પ્રાપ્તિ થઈ જાય છે. વસ્ત્રદાનથી ગરમી, શરદી અને હવા ચાલવાથી મળવાવાળા દુઃખ નષ્ટ થઈ જાય છે. યમદૂતોનો રંગ કાળો પીળો હોય છે, તેઓ રસ્તામાં અંગૂઠી વીંટી દાન કરવાવાળાને તંગ નથી કરતા. યમનો માર્ગ જળરહિત હોય છે, પરંતુ જે વ્યક્તિ કમંડળનું દાન કરે છે એને માર્ગમાં તરસ લાગવા પર જળ મળી જાય છે. જે વ્યક્તિ તાંબાનું જળપાત્ર દાન કરે છે એને અનેક પરબો લગાવવામાં ફળ મળે છે. આસન અને ભોજન આપવાની વ્યવસ્થા આથી કરવામાં આવે છે કે પ્રાણી યમ માર્ગમાં ધીમે ધીમે જાય અને સુખપૂર્વક આરામ કરતો કરતો ખાતો જાય. આ પ્રકારે સપિંડનના દિવસે મનુષ્ય વિધિપૂર્વક ભોજન આપે, તે ચાંડાલ વગેરેને ભોજન કરાવે.
સપિંડન પછી વર્ષની અંદર જ અંદર પ્રત્યેક મહિનામાં કુંભદાન કરવું જોઈએ અને પ્રેતની ક્ષયપૂર્તિ માટે તેને જોઈએ કે તે વારંવાર કુંભદાન કરે. મનુષ્યએ એવું વિચારવું જોઈએ કે માસિક અને વાર્ષિક વિશેષ તિથિઓ પર વિશેષ રૂપથી શ્રાદ્ધ કરીશ. પૂર્ણમાસીએ મરવાવાળાની શ્રાદ્ધ તિથિ પાક્ષિક રૂપથી ચતુર્થી હોય છે અને ચતુર્થીવાળાની નવમી, નવમીવાળાની ચતુર્દશી હોય છે. આ પ્રકારે નક્કી કરીને 20મા દિવસે પાક્ષિક શ્રાદ્ધ કરવું જોઈએ. જો એક મહિનામાં બે સંક્રાંતિ હોય ત્યારે બંને મહિનાઓમાં શ્રાદ્ધ મૂળ મહિનામાં કરવું જોઈએ અને જો એક મહિનામાં બે મહિના થઈ જાય તો 30 તિથિઓ અને પૂર્ણ પક્ષની જ માન્યતા થાય છે. જો તિથિના પહેલા અડધા ભાગમાં મૃત્યુ થઈ ગયું હોય તો આખો પૂર્ણનો ભાગ અને જો અડધા જ ભાગમાં થયું હોય તો એને આગળના મહિનાના ભાગે ગણવો જોઈએ. આ પ્રકારે પંડિતોને મલમાસમાં વિચાર કરવો જોઈએ, કેમ કે મલમાસમાં જે સપિંડીકરણ યોગ્ય હોય છે. વર્ષની વચ્ચે જો મહિનો વધારે હોય તો 13મા મહિનામાં વાર્ષિક ક્રિયા કરવી જોઈએ. સંક્રાંતિયુક્ત મહિનામાં પિંડદાન કરવું જોઈએ. આ રીતે સંવત્સરના પૂર્ણ થવા સુધી મનુષ્યએ જોઈએ કે તે વાર્ષિક શ્રાદ્ધ કરતો રહે. સંવત્સર પછી પ્રત્યેક શ્રાદ્ધમાં 3 પિંડોનું દાન કરવું જોઈએ. વાર્ષિક શ્રાદ્ધ વગર તીર્થયાત્રા પિતૃ સંબંધિત કાર્ય ના કરવું જોઈએ. શ્રાદ્ધના અવસર પર તુલસીની મંજળીઓથી વિષ્ણુની ખડાઓનું પૂજન કરવું જોઈએ અને પછી ગયાના તીર્થમાં દાનપિંડ કરવું જોઈએ. ગાયના માથા પર શમીના પત્તાથી પૂજન કરીને જે પિંડદાન કરવામાં આવે છે એનાથી 7 ગોત્ર અને 100 કુળનો ઉદ્ધાર થાય છે. આ રીતે ગયામાં જઈને પિંડદાન કરવાથી પિતા સંતુષ્ટ થાય છે અને આવા પુત્રોનો જન્મ લેવો પૂરી રીતે સફળ થાય છે. હે ગરુડ, હિમાલયની પાસે વર્તમાન કલાપ નામક એક બાગ છે. એમાં પિતૃઓ દ્વારા એક કથા સંભળાવવામાં આવી છે. આ કથા મનુના પુત્ર ઇક્ષ્વાકુની કથા છે. એમાં કહેવામાં આવ્યું છે કે જે ગયા જઈને દરથી પિંડદાન કરશે તેઓ સન્માર્ગશીલ થશે. આ પ્રકારે હે ગરુડ, જે પુત્ર આ ક્રિયા કરે છે તે પાપ મુક્ત થઈ જાય છે. આવી ક્રિયા કરવાથી ભારદ્વાજના 7 પુત્રો પોતાના જન્મની પરંપરા ભોગવીને બહુનો વધ કર્યા પછી પિતૃઓના પ્રતાપથી પાપ મુક્ત થઈ ગયા. આના સિવાય દર્શાણ દેશમાં 7 વાઘ અને કાલાંતર પર્વમાં મૃગસર દ્વીપમાં ચક્રવાક અને માન